धरमपुरना राजचंद्र आश्रम मोहनगढ़ पर चाली रहे उत्सव में रातभर माइक और डीजे वगाड़ता उपरांत हजारों की संख्या में लोग ने भेगा करी रेलीओ काढ़ी सरकारी नियमों सरेआम भंग करता होवानो आक्षेप साथ आदिवासी एकता परिषद द्वारा धरमपुर पुलिस ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। धरमपुर आदिवासी एकता परिषद नेजा हेठ सरपंच तेमज जागृत आदिवासी अग्रणीओ ने रामचंद्र आश्रम मोहनगढ़ पर चाली रहे कार्यक्रम ने तात्कालिक बंद करावानी रजूआत धरमपुर पुलिस समक्ष कराई हती। न्याय मळे न मळे ए अमे एटलो बधो मगज पण नथी राखता, पण आदिवासी समाज एटलो पण पांगळो नथी कि ज्यारे अन्याय थशे त्यारे ते चुपचाप सहन करीशे। एमने एमनी भाषामां जवाब आपता आदिवासी समाजने सारी रीते आवडे छे। जय जोहार। जय आदिवासी। વલસાડ જિલ્લામાંથી છું અને મોહનગઢ રાજચંદ્ર આશ્રમમાં અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે। પ્રોગ્રામનો અમારો કોઈ વિરોધ નથી, પણ જ્યારે કંઈક પ્રોગ્રામ થાય ત્યારે અત્યારે ગાઈડલાઇન પ્રમાણે 200 માણસથી વધારે ભેગા થવાનું નથી। 144ની કલમ લગાવેલી હોય અને ઓરિકોન નામનો જે વાયરસ એ થઈ રહેલો છે, ત્યારે જો આ લોકો ભેગા થઈને જો જે કંઈ કંઈક અમારે જવા જાગૃત કોઈ નથી અને આદિવાસીમાં કંઈ એ નથી, જાગૃતતા નથી, અને તેવા સમયે જો એ લોકો રેલી કાઢે ડીજેની પરમિશન નથી છતાં પણ ડીજે લગાડે પાંચ પાંચ, અને આદિવાસી નાના મોટા પ્રોગ્રામમાં લગ્ન પ્રસંગ હોય ને આમ તેમ ત્યાં ભેગા થાય તો ત્યાં દરોડા પાડીને એ લોકોને હેરાન કરવામાં આવે છે, તેની જાગૃતિ રૂપે આજે રોજે અમારી જોડે સરપંચો અને ગામના આગેવાનો ધરમપુર તાલુકાના એમની માહિતીને ધ્યાનમાં રાખીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે તમે પણ આ કાયદાનું ધ્યાન રાખો, નહીં તો અમે પણ આવી રીતના ચલાવી લેવામાં આવશે નહીં, અને જો પછી આવા પ્રોગ્રામમાં જે અમારા લોકોને અટકાવવામાં દર્શન અને સંઘર્ષ ઉભા થશે તો અમે ચલાવશું નહીં।